हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो स्वागत है मेरे न्यू व्लॉग में आप सबका। तो आज हेलो फ्रेंड्स, तो बपोरना 4:30 થઈ ગયા છે અને વાડીએ જવું છે। તો શૈલેશને કહું છું મને વાડીએ લઈ જાઓ, કેમ કે આજે તબિયત થોડીક ઠીક નથી ને એટલે મજા નથી આવતી। તો શૈલેશને કીધું થોડી વાર માટે મને વાડીએ લઈ જાઓ। તો હવે જઈએ છીએ, હજી કાંઈ ઠેકાણું નથી ક્યારે જશું ક્યારે નહીં, એટલે હજી તું નીચે જાઓ પછી ખબર પડે। ઓકે ચાલો, સારું તમને વાડીએ પણ લઈ જશું, શૈલેશને કીધું જ છે, લઈ જાય તો લઈ જ। હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ। તો ચાલો તમને અમારી વાડીની સેર કરાવું, ઘણા દિવસ પછી આપણે પાછા મળ્યા છીએ વાડીએ। તો ચાલો અમારા ઘઉંની ઝાર દેખાડું મોટા પપ્પાની, ચાલો બેક કેમેરે બતાવું। છેક સુધી ઝાર છે મોટા પપ્પાની, શૈલેશ વિડીયો ઉતારતા શરૂ હતો એનો, એટલા માટે મેં ત્યાંથી શરૂ નહોતો કર્યો। અને અહીંથી જુઓ ઘઉં ચાલુ થઈ ગયા છે, તો અમારે ઘઉં પણ મોટા મોટા થઈ ગયા છે અને મોટા પપ્પાની ઝાર પણ। તો શૈલેશ જો આગળ આગળ જતા રહ્યા છે અને આ ઓલા અંકલની વાડી છે તેના ઘઉં છે તે પણ બહુ મોટા મોટા થઈ ગયા છે। તો એને આખા આખા પાર્ટમાં કરેલા છે, અમે અહીંથી આમ સુધીના કરેલા છે। ચાલો ફ્રેન્ડ્સ, તો 5:30 થઈ જવા આવ્યા હશે, અમે 5 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને શૈલેશ આગળ આગળ જતા રહ્યા છે, એનું પાછળ પાછળ જાઉં છું તો એ પાછા રિટર્ન થાય છે। જો તો ચલો ફ્રેન્ડ્સ, તમને આગળ જઈને લીંબુમાં મળીએ। હશે હશે, એનું હશું આવે છે તો નથી ખબર, મને તમારે રોજ ખીજાતા હોય એટલે કાંઈ અસર નથી થતી હવે તો। જરૂર હોય એટલે ડોઝ દેવો પડે કે નહીં? એ બેક કેમેરા તમને બધું બતાવી બતાવી કરે, એ કે એને હું કહું ને ક્યાં સુધી બેક કેમેરાથી 5-7 મિનિટ ક્યાંય લે, પણ પછી અમુક વસ્તુ બતાવી અને પછી પૂરું થઈ ગયું, પછી ફેસ ફ્રન્ટ કેમેરામાં ફેસથી વાત કરવાની હોય। બાકી તો મને રોજ ખીજાય એટલે મને કાંઈ એટલું બધું લાગે નહીં, કેમ કે મારે ડેઈલી સવારમાં ઉગે દિવસ ત્યારથી એને ખીજાવાનું ચાલુ જ હોય, રોજ થોડું 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 ખીજાતો હોય। ના મેં એવું ક્યાં કીધું તમે મને આમ થાકી જતા હો, ખીજાતા તો હોઉં ને, નાની નાની વાતમાં ખીજાવાનું શરૂ જોઈએ ને। તો સારું ચાલો ફ્રેન્ડ, આપણે લીંબુમાં જઈને પાછા મળીએ। ફ્રેન્ડ્સ, તો આપણે લીંબુમાં પહોંચી ગયા છીએ, જો અહીંથી લીંબુ ચાલુ થઈ ગયા છે અને હવે આપણે થોડી વાર આગળ જઈએ, પછી હરખા લીંબુડા જોઈને પછી કૂવે પણ આંટો મારવા જઈશું, શૈલેષ કે પાણી ખૂટી ગયું છે અને કળકે કળકે પાણી લે, એટલે એ કઈ રીતે લેવાનું હોય એટલે મારે જોવું છે। ઉસકો ઉલાળા બોલતે હે, ઉલાળા મતલબ માં શું હોય કે 2-3 દિવસે એક વખત છે મોટર ચાલુ કરવાની ને અડધો કેરો પીવે ને પછી બંધ કરી દેવાનું, પછી પાછું 2-5 કલાક મતલબ માં થોડોક વાર રહી ને પછી પછી ચાલુ કરવાની, પાછું થોડોક ઉલાળો, મતલબ માં પાણી છે ને આવક કૂવામાં આવતી હોય છે, તો એ છે એ ચોમાસામાં તો વધારે આવતી હોય, કેમ કે વરસાદ પડ્યો હોય એટલે છે એ બધે જમીનમાં પાણી હોય એટલે કૂવામાં છે એ વધારે પાણી આવતું હોય, અને એ આપણને નોર્મલી સાંભળાય પણ એમ કે પાણી છે એ જમીનમાંથી આવીને કૂવામાં પડે છે એમ। અને અત્યારે છે એ ચોમાસું વહી ગયું છે અને બધાના પાણીના મતલબ ડારમાં છે એ પાણી હમણાં તળભી નીચે વહી ગયા હોય, જમીન ઉપર પાણી ભી નોર્યું હોય, એટલે છે નોર્મલી છે પાણી જે આવતું હોય એનાથી છે એ 10 ગણું કે 5 ગણું બહુ ઓછું થઈ ગયું હોય, 10% જ પાણી આવતું હોય, એટલે એ તો કાંઈ થઈ ન રહે, બસ એને ઉલાળો બોલે છે, બરોબર છે, જમીનમાં પાણી જે આવતું હોય ને ન્યુ આવતું હોય, આવતું હોય તો પણ મતલબમાં જે કૂવો ભરાઈને રહેતો હોય ને એ ભરાઈનની તો વાત ઠીક છે, પણ પાણી જેવું તેવું એક કેરો પાવા માટે બી આપણે 5 કલાક કે 10 કલાક વેઇટ કરવો પડે, તો એ એકવાર ચાલુ કરવાનો, ઘડકો મરાઈ દેવાનો, પાછો બંધ કરી દેવાનો, પછી ચાલુ કરો। તો એ મને નહોતી ખબર કે કૂવામાં આવી પણ સિસ્ટમ હોય, કે સિસ્ટમ નહીં હોતી હે ઉસકો, તો મને આજ પહેલી વખત ખબર પડી એટલે મેં કીધું મારે કૂવો જોવા જવું છે, એટલે મેં પહેલા કીધું કૂવો જોવા જઈશું થોડી વાર બેઠીને, તે કે હું તને તો કાંઈ જોવાનું હોય તો શું જોવાનું હોય, હવે આમાં પાણી જ નથી તો શું જોવાનું હોય, ના દાદા વાદા હોય તો રામાયણ થાય ને દાદા એમ તો ન દેખાય। ઓકે સ્ટોપ, ચાલો ફ્રેન્ડ્સ અંદર થોડી વાર જઈ ને લીંબુડા બીંબુડા જોઈ પછી મળીએ। લીંબુમાં આવી ગયા છે, લીંબુ પણ સારા છે, બધા ખીલેલા છે મસ્ત મજાના અને ફૂલ બી બહુ આવ્યા છે અને પાણી હજી ચડાવેલું જ છે એટલે ભીના ભીના છે લીંબુડા, એટલે આમ જો અહીં સુધી પાણી દેખાય છે અને આમ જો આ છે એના ફૂલ, જો આ વ્હાઈટ વ્હાઈટ કલરના છે ને આ બધા,
તો એ બધા ફૂલ છે, તો એ ફૂલ આવી રીતે ખીલી જશે, તો ખુલ્લા થઈ જશે. અને પછી એમાં લીંબુ બેસશે, જો અહીંયા ઝીણા ઝીણા લીંબુ બેસવા મીણા છે, તમને બતાવી તો બતાવી છે. તો આ ઝીણા ઝીણા લીંબુ બેસી ગયા છે, તમને બતાવ્યા પ્રમાણે અહીંયા ઝીણા ઝીણા લીંબુ પણ આવી ગયા છે. તો આને બહુ છે ને લીંબુને હલાવવાના ને એટલે ફૂલ ખરે ને એનું વધારે ધ્યાન રાખવાનું. ફૂલ પવન ને એવું કાંઈ હોય ને તો લીંબુ ખરી જાય, તો ફ્લાવર હોય એના તો એ ખરી જાય. અને આ જો મને હેરાન કરે છે, મારે છે. તમે આ બધા એને આની કાંઈક ડારો દો ને કાંઈક કહો મને, જો કેટલું હેરાન કરે. શૈલેષ તમને કંઈક વાત જણાવવા માંગતા હતા, તો મેં કીધું થોડી વાર વાત જણાવવા માંગતા હતા એ તો કીધું જ નહીં. શૈલેષ તમે શું વાત જણાવવા માંગતા હતા? અમારા આવા છે ને ઝઘડા તમે તો બહુ જોયા, પણ હવે છે ને તમને અમારી એનિવર્સરી આવે છે 15 તારીખે, અમારી એનિવર્સરી 16 તારીખે, બરાબર છે? તો 16 તારીખે છે, તમને કઈક હટકે આપશું, અમારી સ્ટોરી ની વાતચીત કરશું. બાકી ઝઘડા બગડા તો અમારા બહુ જોયા, બરોબર, પણ અમારી જે કઈ સ્ટોરી છે ને પ્રેમ જોઈશો. 100 મહિના સુધી આ હે ને આમ આમ કહે ને મારે નથી કરવું, મારે નથી કરવું, મારે નથી, મારે અહીંયા સમોસરા નથી જવાનું આમ સાથે. તો એ બધી વાતચીત આપણે કરીશું, બરાબર છે? કે 100 મહિના સુધી તમારી વાત હાલી હતી, બોલો હા શું માનશો તમે? એવું છે, બરાબર છે? તો જે કાંઈ છે મજા આવશે, કરશું અને વાતચીત કરશું અમારી સ્ટોરીની, બરાબર છે? તો આ પણ કંઈ ઓછા નહોતા, મારે તો ઈ લાઈવ છે, બરાબર છે? સારું, મને તો કે છોકરી બહુ ગમે છે, એવું કીધું છે. કાંઈ વાંધો નહીં, જે કાંઈ છે ને તમને કહીશું, બરાબર ને? પણ બને રહો વિડીયોમાં. તો 16 તારીખે અમારી બંનેની સ્ટોરી, બરાબર છે? જે 6 મહિના સુધી મને મતલબ વાત નાખીને પછી વાત આમને પડી રાખીને પછી 6 મહિના પછી કે કાંઈ વાંધો ને મુહૂર્ત ત્યારે મોકલો. મુહૂર્ત ત્યાંને જોયો ન હતો, સોરી ફોટા મોકલ્યા હતા નહીં, તઈ નહોતા મોકલ્યા, પછી મોકલ્યા ફોટા. પછી ફોટા તો મોકલ્યા હતા લાઈક કરજો, મારા હોય છે ને દરેક વિડીયો શરૂઆત કરે ને ત્યારથી જ કેવું છે, તમે વિડીયો લાઈક કરી દેજો, તો પછી પાછળથી તમે જોઈને જતા રહ્યો ને પછી લાઈક કરવાનું ભૂલી જાવ છો, બરાબર? સારું, ચાલો તે દિવસે તો ફાઈનલી આપણે મસ્ત મજાનો વિડીયો કરશું. હેલો ફ્રેન્ડ, જો બેઠા છીએ, અપુન ઇધર બેઠા હૈ, હામે બેઠી છે, અને થોડી ઘણી વાતો કરીએ છીએ. અને યુટ્યુબમાં હવે આપણે કઈ રીતે એને થોડું ઘણું કહું છું, એ થોડું ઘણું એનું મને કહે છે, બરાબર છે? તો નાની છોકરી ભારો બાંધે છે લાકડાનો, એ તો આપણે જેને ચૂલા જગાવો હોય, આપણે જેને લીંબુ આપ્યા છે ને એનું છે. તો બે સુખ દુઃખની વાતો કરીએ છીએ, અને યુટ્યુબમાં હવે આપણે હું સુધારો કરવો જોઈએ. તમે તો કાંઈ કહેતા નથી કે અમને આ ગમે છે તે ગમે છે, તમારે પોતાને ડિસ્કસ બેને કરવું પડે છે પબ્લિકને, હવે કેવું આપણે પહેરવું, કેવું લોકો પસંદ કરે છે. તો એને તુલસીને હું કહું છું કે લોકોને રિયાલિટી જોઈએ છે, આપણે રિયાલિટી બતાવીએ છીએ, નો ડાઉટ, એમાં કાંઈ પ્રોબ્લેમ બોલું નથી. પણ છતાં હજી કેમ મમ્મી હજી છે ને વિડીયોમાં નહોતા હતા, એટલે અત્યારે સારું છે કે મમ્મી છે એ કેમેરામાં આવવા લાગ્યા છે ને, તો એની એ એક અમારે ખુશીની વાત છે. અને થોડાક તમે સપોર્ટ કરશો ને તો બાપાને બી લાવશું, એ અમારી ગેરંટી હે ને. પણ તમે લોકો સપોર્ટ કરો હે ને, અમારે અમારી બી કંઈક ઓલી હોય હે ને કે અમારે કંઈક સાબિત કરવું પડતું હોય છે. તો અમને પહેલેથી એટલો બધો સપોર્ટ નહોતો, હવે તમે આટલો સપોર્ટ કર્યો છે એના લીધે મમ્મીને કન્વિન્સ કરી શક્યા છે, એટલે મમ્મી હવે આવે છે. હજી થોડોક સપોર્ટ કરશો ને તો પપ્પાને પણ અમારી સાઈડ કરતા વાર નહીં લાગે, બરાબર છે? વાત ફેરવી નાખો, હાથ ધોવા મળ્યો તો, બરાબર છે? તો એક મારો નાનો ભાઈ તો આવે છે, નિત્યશ્રી બી આવે છે, મમ્મી બી આવવા મળ્યા છે, અને રોહિતભાઈ છે એને બી લાવશું, એને કાંઈ એવું નથી, બટ એ ઓછું આવે એમ, મોટો ભાઈ છે ઓછું આવે એમ, વડીલ જો કે નહીં અને ઓછું આવે. પણ આને તુલસી મારી હારે હોય એટલે તુલસીને કદાચ એમાં લાજ પ્રથા તો નથી, બટ થોડુંક એને આમ થાય રોહિતને આમ કે ભાઈ થોડીક શરમ થાય, બરાબર છે?
બાકી અમારે સાડી પહેરવાની હોય છે પણ લાજ પ્રથા જેવું કઈ નથી એમ એવું બધું. તો અમે અમારા ગઢા દેદા જે છે ને મેં તમને ઘણી વખત બતાવેલા છે તો એની લાજ કાઢવાની હોય છે. બાકી મોટા પપ્પા છે કાકા છે તો પપ્પા છે અને એને મોટા ભાઈને કોઈને લાજ નથી કાઢવાની હોતી બરોબર છે. તો એવું કંઈ નથી પણ મોટા ભાઈને થોડું કેમ થાય એને બી કન્વિન્સ કરીશું પણ થોડા ઘણા તમારા સપોર્ટની અમારે બહુ જરૂર છે. બહુ એટલે બહુની જરૂર છે એટલે તમે તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરજો બરાબર છે. બાકી તુલસી બે વ્યાણ કે તો જેવી રીતે તમે સપોર્ટ કરશો એવી રીતે અમે બધાને કન્વિન્સ કરી શકશું કેમ કે અમારે બધાને સાબિત કરીને દેખાડવું પડશે. અમને અમારે બધાને જેમ ફેમિલીનો સપોર્ટ એટલો બધો નહોતો હવે થોડો થોડો થવા માંડ્યો છે. પહેલા આટલો બધો નહોતો અને અમે બંને તો નહીં પણ બિલકુલ જ નહીં બિલકુલ નહીં હ બિલકુલ. પહેલા શરૂઆતમાં શૈલેશ એક જ ચેનલ શરૂ કરી હતી ઘણા ટાઈમથી એને કરેલી છે પણ એકલા એકલા કરતા. પછી હું એની આરે સપોર્ટમાં થઈ પછી અમે બંને એકલા એકલા કરતા અને હવે અમારે સપોર્ટ તો ઘણો ને. તો મારા હાહરિયામાંથી ખરો કેમ કે હું તો છે ને વિડીયો બનાવતો બરોબર છે તો વહેવળ થયું ને છતાં આપણે વિડીયો તો મારી ચેનલ હતી એટલે મારાથી શું કોઈનો પ્રોબ્લેમ હોય. પણ પછી ધીમે ધીમે છે ને મતલબ મારી ચેનલ છે એ વ્લોગિંગની નહોતી. મતલબ બહાર ક્યાંક જાય તો ક્યાંક બધું બતાવતો ને એવું બધું હતું પણ ઘરે મેં કીધું ડેઈલી બનાવવા છે અને વ્લોગિંગ કરવું છે. વ્લોગિંગ કરવું હોય તો તમને તો જ મજા આવે કે ઘરના બધા સભ્યો છે એ તમારી સામે આવે કેમેરામાં. તો એની માટે પહેલી ટ્રાય તો પહેલી આપણે બાયથી જ કરીએ. ત્યાંથી સફળ થયું તું આગળ જવાનું ને કે નહીં જવાનું. પણ એને તુલસીને કંઈ વાંધો નહોતો પણ પછી ઘરે તમને ખબર તો છે ઘર પરિવાર હોય ને પછી કદાચ મમ્મીને કીધું હોય કે મમ્મી કે ભાઈ મને ન લેતો પણ તમે ઉતારો એનો મને વાંધો ને. મમ્મી પહેલાં કીધું હતું કે તુલસીને બી ન લે પણ પછી ધીમે ધીમે મને મારા ત્યાંથી મમ્મી ને પપ્પા તરફથી સપોર્ટ મળી ગયો હતો. તો પછી મમ્મી ને તો અહીંયા મમ્મી પપ્પા ને શું હોય કે એમાં તો શું હોય કે કદાચ જમાઈ કરતા હોય એમાં પછી કઈ નાનો પાડી ક્યાં હોય કે પછી આમ કીધું હોય કે નાના ભાઈ રેડી જ હોય કેમ કે યુટ્યુબ રિલેટેડ અહીં ગામડામાં કોઈને કઈ ખ્યાલ જ નથી એમ. એટલે અમારે બહુ તકલીફ જેવું તો હતું જ બરોબર છે. અને પછી ધીમે ધીમે છે એ તુલસી આવી ને પપ્પા મમ્મી ને બધા ના પાડતા છતાં મેં જીકા જીક બોલાવી નાખી યાર શું કરવાનું. પછી થોડું ઘણું પેમેન્ટ આવ્યું ને પછી મમ્મી પપ્પાએ તુલસીમાં થોડીક છૂટ આપી કે નહીં તમે બે બનાવો એનો વાંધો નહીં. પછી અમે તો નહીં જ આવી એમ તો કીધું એટલું તો પહોંચ્યું. પછી વિડીયો બનાવીએ તો કે તમે આવું નહીં કરવાનું વિડીયોમાં આવું નહીં કરવાનું તમે આમ કરો ને તેમ કરો એનું સારું લાગે ને કોઈક આમ કે અમારે તમારી વાતો કરે. મેં કીધું બા એવું કાંઈ નથી અત્યારે આ 2023 હાલે છે. પછી ધીમે ધીમે પછી મેં બધાના વિડીયો બતાવ્યા બધાના વ્લોગના વિડીયો બતાવતો કે બા જોવા આ કેવા છે વાડીઓમાં કામ કરે બે કપલ છે બે આવી રીતના વિડીયો બનાવે છે જો એ આવું બધું કરે છે બે મસ્તી કરતા હોય આ છે તે છે એવું બધું બતાવ્યું ને કન્વિન્સ કર્યા. પછી કે કાંઈ વાંધો નહીં સારું હાલો. પછી થોડા એ વિડીયોમાં આવવા માંડ્યા અને પછી નિકુલ તો આવતો જ તે. નિકુલનો અમારા ભાઈનો ફૂલ સપોર્ટ છે નાનો ભાઈ છે ને એનો એનો ફૂલ સપોર્ટ છે. નીતિશ તો નાની છે અને એ તો અમારા ઘરે આ વિડીયોનું વાતાવરણ જોઈને એ ત્યાં હેલો ફ્રેન્ડ હેલો ગાઈસ બોલવા મળી છે. હવે વિડીયો વધારે લાંબો નહીં કરીએ ને થોડી ઘણી આવી બધી વાતચીત કરીને હવે અમે પછી પાછા ઓન ધ વે ચાલીએ ઘરે બરોબર છે. આમાં તો કાંઈ સ્ક્રિપ્ટેડ હશે આમાં મતલબ કાંઈ કટિંગ તો હશે જ નહીં એટલે 6 મિનિટ તો મારા આમને વધી ગઈ એટલે લોંગ તો આમનામ થઈ ગયો બરાબર છે. તો સારું ચલો આવી રીતે ક્યારેક ક્યારેક વાતો કરતા રહીશું અને કાલના વિડીયોમાં હવે પાછા મળશું. હવે ઘરે જઈએ ઘરે જઈ અને થોડી ઘણી રસોઈ બતાવશું. હવે લાંબો નહીં કરીએ બરાબર કેમ કે ઓલરેડી લાંબો થઈ ગયો છે. તો હવે અમે નીકળીએ હે ને આપણે બરાબર છે મળીએ પછી. હેલો ફ્રેન્ડ્સ તો હવે બેસી લીધું છે થોડી વાર આમ માઇન્ડ ફ્રેશ પણ થઈ ગયું છે. તો હવે આપણે ઘરે જઈએ અને થોડી વાર રહીને રસોઈ બસોઈ બનાવશું. થોડી વાર રહીને હમણાં હજી 100 વાગ્યા હશે. હું થોડી વાર રહી તો તે હવે 3 જણાની રસોઈ બનાવવાનું હોય એટલે વાર તો લાગે નહીં મારું નહીં એમ કહું છું. મૂકશું તો શું કહે લોકો મારે પપ્પા ને ફોન કરવો પડશે.
સારી ચાલો ફ્રેન્ડ, તો હવે ફાઇનલી ઘરે જાય. તો આને હજી ઘરે જવાનું મન નથી. ના પાડીને તો હવે આવી ગયો છે, હારો દાયવો છે. તો હારો હાલો ફ્રેન્ડ, તો હવે ઘરે જઈએ. અને તમે એટલું બધું ન સમજતા, મસ્તી કરે છે, સિરિયસ નથી. એટલે સારું, ચાલો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. મેં એને ચેલેન્જ કરીશ ને, એટલે એ ચેલેન્જનો હિસાબ કરે છે. મેં એને ચેલેન્જ કરી હતી કે તમે મને ન મારતા, નકર હું ખોટું ખોટું કરતી હતી ને હાસું બધું કરવા માંડ્યા છે. તો સારું ચાલો ફ્રેન્ડ, તો સારું ચાલો ફ્રેન્ડ, આપણે ઘરે જઈએ ને, કે આ ઘરે નહીં પહોંચવા દે, મને આઈને પૂરી કરી દેશે. હેલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય, ગુડ નાઇટ. કાલે પાછા ફરી મળીશું.